સબસ્ક્રાઇબ કરો શિમારૂ ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને શિમારૂ ગુજરાતી તરફથી નવીનતમ માહિતી મેળવો. હું છું મન્નુભાઈ, મેટ્રિક ફેલ છું, પણ આ સરસ મજાની હોટલમાં મને મેનેજરની નોકરી મળી છે. મારા લગ્ન થયા એ મારી સ્વતંત્રતાનો છેલ્લો દિવસ હતો. જેમ ગિફ્ટ યોજનામાં એક વસ્તુ સાથે બીજી વસ્તુ મળે છે, એમ મારા લગ્ન થયા ત્યારે મને ગિફ્ટ તરીકે એક સાળો મળ્યો છે. હવે આમ તો હું મૂળ વસ્તુ નકારી દઉં, જો ગિફ્ટ ન લેવી હોય તો મારે પત્નીને પણ જતી કરવી પડે, એટલે ન છૂટકે મારે આ સાળાનો સ્વીકાર કરવો પડ્યો છે. હવે સાળો પણ પાછો વિચિત્ર છે, વલસાડથી આવ્યો છે મુંબઈ એક નાટક કરવા માટે. પૈસાની કોઈ સગવડ નથી, પણ આ સંબંધોના હિસાબે આ હોટલમાં એ રહે છે. એનું કેવું છે કે જેવું અમારું નાટક રિલીઝ થશે કે તરત જ તમને તમારા પૈસા ચૂકવી દેવામાં આવશે. અને સાળાને હું બહાર કાઢી શકતો નથી, સાળાને રાખવો જ પડે છે. કારણ કે આપણામાં એક પેલી વાર્તા છે ને કે ગાય ખરીદવી હોય તો બિલાડો પણ સાથે ખરીદવો પડે, એમ મેં આ સાળાને ગળે વળગાડ્યો છે. અને સાળાને કાઢી મૂકો તો મને ડર છે કે બૈરી મને કાઢી મૂકે, કારણ કે દરેક પરણેલો પુરુષ બૈરીથી ડરતો જ હોય છે, અને જે ના પાડે છે જરૂર ખોટું બોલતો હોય છે. અને આ સાળો આવ્યો એની સાથે વાંધો નથી, પણ સાથે આવ્યા છે બીજા 22 જણા, એની આખી ટીમ. હવે એવું મને લાગે છે કે જાણે મારે એક સાળો નથી, 22 સાળા મારી આજુબાજુ રાસડા લઈ રહ્યા છે. હવે તમે જ કહો કે હું શું કરું મારા સાળાનું. હા, નાટક કરવા નીકળ્યા લઈને જુદા જુદા કેરેક્ટર, લલિતભાઈ હીરો બન્યાને સાથે ઓર્ગેનાઇઝર, સારંગ મહેતા આવી ગયાને એ છે મોટા રાઇટર, રમેશભાઈ પણ તોડી આવ્યા બનવાને ડાયરેક્ટર, સુકાન લીધું પ્રવીણભાઈએ બન્યા પ્રોડક્શન મેનેજર, પ્રિયા હિરોઈન અને સેક્રેટરી તારા, અરે મસ્કો મારી રિહર્સલ કરવા બનેવીને રાખી હોટેલ, મસ્કો મારી મારી રિહર્સલ કરવા બનેવીને રાખી હોટેલ, આ બનેવીને રાખી હોટેલ. મન્નુભાઈ મેટ્રિક ફેલ, મન્નુભાઈ મેટ્રિક ફેલ, મન્નુભાઈ મેટ્રિક ફેલ, મન્નુભાઈ મેટ્રિક ફેલ, મન્નુભાઈ મેટ્રિક ફેલ. વાહ, ગમે તેમ પણ આ નાટક થશે સરસ, આઈ એમ શ્યોર. કોઈમાંથી માર્યું એમ લાગે છે, પણ અમારા વલસાડના લેખક સારંગ મહેતાએ લખ્યું છે સરસ, સાંભળો. સત્યવાન સાવિત્રીની આ વાત નથી, આ વાત સાવિત્રી સત્યવાનની છે. ઉલટી ગંગાની વાત છે, હા ઉલટી ગંગાની વાત છે. સાવિત્રી આગળ છે, સત્યવાન એની પાછળ. સાવિત્રીના આત્માને દોરડાથી બાંધી યમરાજ લઈ જઈ રહ્યા છે. સત્યવાન એની પાછળ ચાલી રહ્યા છે, પત્ની પાછળ ચાલતો આ પહેલો પુરુષ છે. એમ તો મારા પપ્પા મિહિર, મારી મમ્મી તુલસી પાછળ જ ચાલતા હોય છે. એનીવેઝ, સત્યવાનની પત્ની ભક્તિ જોઈ યમરાજ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, હું તારા પર પ્રસન્ન છું, તું મારી પાસેથી કોઈ પણ એક વરદાન માંગી શકે છે. અરે નહીં નહીં કાકા, તમે નહીં માંગતા, હું યમરાજ નથી. આ તો યમરાજે સત્યવાનને કહ્યું કે માંગ, પણ હા હું તારી આ સાવિત્રીને ફરી જીવિત નહીં કરું. તે સાંભળી કાકા ઉછળી પડ્યા. તેમણે કહ્યું, બસ બસ મહારાજ, હું એ જ કહેવા આવ્યો હતો, મહેરબાની કરીને આ સાવિત્રીને ફરી જીવિત નહીં કરતા. ક્યાં વાત હૈ કાકી, કાકાને કોણી શું કામ મારો છો? હા ક્યાં વાત હૈ સારંગ મહેતા, તમે સુપરહિટ છો. સાહેબ ચાલો. ક્યાં જવાનું છે? અરે જવાનું ક્યાંય નથી, ચાલો. ચા, ક્યાં વાત હૈ. અરે પણ આટલી ચાલ આવતા આટલી વાર કેમ લાગી? સ્મગલિંગ કરીને લાવી પડી છે ને. સ્મગલિંગ? તમને તો ખબર છે સાહેબ, તમારા બાકી રહેલા બિલને કારણે મન્નુભાઈએ બધું કંટ્રોલમાં રાખવાનું કીધું છે. પણ આ તો કઈ રીતે લાવે? વધારે ક્વોન્ટિટીમાં સામેવાળી હોસ્પિટલમાં મોકલાવી પડે છે ને. હોસ્પિટલમાં કેમ? જંતુનાશક દવા તરીકે. વોટ? તમારા પેટના જંતુ પણ મરી જશે. હા પણ અમ્મા, આ ચા હું કઈ રીતે પીવું? ગેસનો પ્રોબ્લેમ હતો ને. ગેસનો? હા, સિલિન્ડરમાં ગેસ ખલાસ થઈ ગયો હતો. જો કે મારા પેટમાં વધારે પ્રમાણમાં ગેસ હતો, પણ એનાથી ગરમ ના થાય ને. શાપ, સમજાતું નથી આ હોટલ કઈ રીતે ચાલે છે. ઉધારીને લીધે. ઉધારી? હા, રોકડા દેવા વાળા તો સારી હોટલમાં જ જાય ને. બાબા ઠીક છે, પણ સાંભળ, તું મસ્કો સ્લાઈસ લાવવાનો હતો, શું થયું? સ્લાઈસ નથી લાવ્યો, પણ મસ્કો લઈને આવ્યો છું. મસ્કો? મન્નુભાઈના સેક્રેટરી તારાબેન મળ્યા હતા તમને એકાંતમાં?
એ મને શું કામ એકાંતમાં મળવાના? મેં તો એમને મોકલ્યા હતા. શંકર, તને ખબર છે મને એવી કોઈ આદત નથી. ના ના સાહેબ, મેં એમને મારી ભલામણ કરવા માટે મોકલ્યા હતા. તારી ભલામણ? હા સાહેબ, સાચું કહું, હું વેઇટર નથી, એક્ટર છું. ઘણા બધા નાટકમાં મેં નોકરના જ રોલ કર્યા છે. એ અનુભવને લીધે તો મને એ નોકરી મળી છે. એમાં અમારું એક નાટક તો આખું ભજવાયેલું સાહેબ. એક જ દિવસે? હા, 300 લોકો 50-50 રૂપિયાની ટિકિટ લઈને જોવા આવેલા, ને ડોરકીપરો 100-100 કમાણા. શા વાત હે, કઈ રીતે? એ લોકોને ચાલુ નાટકે બહાર નીકળી જવું હતું, તે ડોરકીપરને ડોર ઓપન કરવા માટે દરેકે 100-100 રૂપિયા આપ્યા, ત્યારે એણે દરવાજો ખોલ્યો. હું એમાં મુખ્ય પાત્રમાં હતો, મને ઇનામ મળેલું. અચ્છા? હા, મુંબઈના જેટી પટેલ જજ હતા. એ કોણ જજ? તમારા નાટકના કલાકારો છેલ્લા 15 દિવસથી આ હોટલમાં ઉતર્યા છે એ હું જાણું છું. તમે બધા ભેગા મળીને ટેરેસ ઉપર રિહર્સલ કરો છો ને, એ પણ હું ક્યારેક જોઈ લઉં છું. સાહેબ સાહેબ, નાટક સારું ચાલશે. થેન્ક્સ. લોકો પૈસા પાછા નહીં માંગે. થેન્ક્સ પાછું.